મને ઇન્વોલ્વ થવાની ઓપોર્ચ્યુનિટી આપેલી છે. આજે મને 5 મિનિટ મળેલા છે અને વધારે મને વાત નથી કરવી. ફક્ત જે મયંકભાઈ અને યાસ્મીનબેને કહ્યું છે એના પર હું વધારે થોડું યુ નો ફોકસ કરીશ. સ્ટાર્ટિંગ હું કરીશ કે લાસ્ટ ગર્લ અહીંયા આવી હતી મુબસ્સીરા. એમણે નંબર્સ આપ્યા કે દરેક અલગ અલગ ફિલ્ડમાં કેટલા પર્સન્ટેજ લોકોને જોબ મળેલી છે, મુસ્લિમ લોકોને જોબ મળેલી છે. મારા પાસે અહીંયા 2013ના અમુક મેઇન ન્યૂઝ છે, ન્યૂઝપેપરનો અહેવાલ છે, એ હું તમારી સાથે શેર કરીશ. પહેલું છે DNA, એક ન્યૂઝપેપર છે. ફેબ્રુઆરી 2013માં એક સર્વે કરેલું છે કંચન શ્રીવાસ્તવે, અને એમના સર્વે પ્રમાણે દરેક 100માંથી ફક્ત 11 વિદ્યાર્થીઓ, ફક્ત 11 મુસ્લિમ વિદ્યાર્થીઓ, દરેક 100 મુસ્લિમ વિદ્યાર્થીમાંથી ફક્ત 11 મુસ્લિમ વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશન માટે આગળ વધે છે. ઓનલી 11%. ઇન્ટરનેશનલ બિઝનેસ ટાઈમ્સ August 21st, 2013 નો આ રિપોર્ટ છે. સરપ્રાઈઝ સરપ્રાઈઝ નો સરપ્રાઈઝ, મુસ્લિમ્સ આર ઇન્ડિયાઝ પોરેસ્ટ એન્ડ વર્સ્ટ રિલિજિયસ ગ્રુપ. એટલે આખા ઇન્ડિયામાં જેટલા પણ ધર્મ છે, હિન્દુ, શીખ, જૈન, ક્રિશ્ચિયન્સ, મુસ્લિમ્સ, એમાંથી જે સૌથી ઓછું પુઅર, ગરીબ એટલે એવું નહીં કે ઇકોનોમિકલી નહીં, પણ ગરીબ એટલે કે જે લોકો પૈસામાં સૌથી ઓછું રોકાણ કરે છે એજ્યુકેશનમાં, એવો ધર્મ મુસ્લિમ છે. અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા 24 ડિસેમ્બર, કાલે 2013ની વાત છે, મુસ્લિમ્સ મસ્ટ ફોકસ ઓન એજ્યુકેશન ટુ બેનિફિટ ફ્રોમ ઇન્ડિયાઝ પ્રોસેસ એન્ડ પ્રોગ્રેસ. જો મુસ્લિમ્સ એવું ઈચ્છતા હોય કે વિકસિત દેશ, વિકાસશીલ દેશ ઇન્ડિયા જે ડેવલપમેન્ટ કરી રહ્યું છે એમાં અમારો પણ ફાળો હોય અને અમારું પણ યોગદાન હોય, અને જે પણ સ્કીમ્સ, જોબ્સ, સ્કોલરશીપ્સ છે એમાં અમને પણ ફાયદો મળે, તો એમણે પોતાનો ફોકસ હટાવીને એજ્યુકેશન પર એમનો ફોકસ રાખવો પડશે. સી, આ 3 સર્વે પરથી કે ન્યૂઝ પરથી આપણને એક જ ક્વેશ્ચન મનમાં આવે છે કે એવું શું કારણ છે કે આપણા વિદ્યાર્થીઓ આગળ નથી વધતા, અથવા નોટ ઓન્લી કે મુસ્લિમ્સ પણ કોઈ પણ વિદ્યાર્થીઓ સુકામ એજ્યુકેશનમાં આગળ નથી જઈ શકતા. હું 8 વર્ષથી કામ કરું છું અને એમ્પ્લોઈઝ, કોર્પોરેટ્સ, ટીચર્સ, પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ સાથે સંપર્કમાં છું. અને જ્યારે હું સ્ટુડન્ટની વાત કરું છું તો 5મા 6ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓથી લઈને MBA કે CA કરતા વિદ્યાર્થીઓ સુધીના વિદ્યાર્થીઓની વાત કરું છું, અને હું એમનું સાયકોલોજી અને બિહેવિયર સાયન્સ સ્ટડી કરું છું. મને શું મારું પરસેપ્શન છે કે મારું શું તારણ છે હું તમને કહીશ, જે ઘણું બધું આ લોકોએ કહી દીધું છે. હું ફક્ત 2 સ્ટોરી તમને કહીશ, રિયલ સ્ટોરી, અને યુ વિલ ગેટ માય મેસેજ. પહેલી સ્ટોરી આ 2 છોકરાઓની છે જે બરોડાથી થોડે દૂર એક ગામમાં રહે છે, એક કસ્બો છે જે બહુ ડેવલપ નથી, 7 વર્ષ પહેલાંની વાત છે. અને આ ગામમાં લાઇટ અને પાણી પણ, બેઝિક જે જરૂરતો છે તે પણ બહુ ઓછી મળતી હોય છે, અને ફક્ત 10મા ધોરણ સુધીની સ્કૂલ હતી. આ જે કસ્બો છે, આ જે ગામ છે, એમાં 2 છોકરાઓ ડિસ્ટિંક્શન સાથે ફર્સ્ટ ટ્રાયલમાં 10th સ્ટાન્ડર્ડમાં પાસ થાય છે. અને આ પહેલા એવા 2 છોકરા છે જે પહેલી ટ્રાયલમાં અને ડિસ્ટિંક્શન સાથે, એટલે 70 થી વધારે માર્ક્સ લઈને પાસ થાય છે. તો કોમના જે મોટા લોકો હતા, જેવી રીતે PMET સપોર્ટ કરે છે, આપણને મોટિવેટ કરે છે, કોમના અમુક મોટા લોકો આગળ આવ્યા અને એમણે કીધું કારણ કે આ છોકરાઓ હોશિયાર લાગે છે, મહેનતુ લાગે છે, એટલે આપણે એમને આગળ ભણાવવા જોઈએ. પણ મા બાપની ફાઇનાન્શિયલ કન્ડિશન સારી નહીં હતી, એટલે એમણે કીધું કે અમારી માટે શક્ય નથી. તો આ લોકોએ કીધું કંઈ નહીં, અમે લોકો એમને ફાઇનાન્સ કરશું, અને બરોડાની એક સ્કૂલમાં એમને દાખલો અપાવી દીધો, એડમિશન અપાવી દીધું. હવે દરરોજ આ લોકો ગામથી ટ્રાવેલ કરીને એમના બરોડા સુધી ભણવા માટે જતા હતા. 2 વર્ષ પછી 12th નું એક્ઝામ આપ્યું, અને એક્ઝામ પછી એમને રિઝલ્ટ આપ્યું. પહેલા છોકરાનું રિઝલ્ટ યુ નો અનાઉન્સ થયું અને એના 52% આવ્યા. તો આ લોકો ફોકસમાં હતા કારણ કે બધાને સ્કૂલમાં ખબર હતી કે ભાઈ આ છોકરાઓ આવા ગામથી આવે છે, એમને ફાઇનાન્શિયલ કોઈ સપોર્ટ નથી, મા બાપ એટલા ભણેલા નથી. એટલે એમના ત્યાં એક મહેમાન આવેલા, એમણે એમને પૂછ્યું કે ભાઈ તારા ડિસ્ટિંક્શન આવેલા અને ઘટીને 52 થઈ ગયા, એનું કારણ શું છે? તો છોકરાએ કીધું કે સર તારા મારા હાલાત છે, તમે જુઓ કે હું 1.5 કલાક બસમાં ટ્રાવેલ કરીને બરોડા સુધી આવું છું, અને સ્કૂલમાં ભણીને 1.5 કલાક ટ્રાવેલ કરીને હું મારા ગામ જાઉં છું, 3 કલાક ટ્રાન્સપોર્ટેશનમાં થાય છે. આ ટ્રાવેલિંગ પછી માણસ કેટલો થાકી જાય છે, ફિઝિકલી અને મેન્ટલી રેડી જ નથી રહેતો ભણવા માટે.
प्लस मारा गाम कोई दिवस लाइट हो कोई दिवस नहीं होती प्लस दस म सौथी वधारे भणेला तो अमे छे गाम मां एटले कदाच कोई प्रॉब्लम आवे कोई इश्यू आवे तो सोल्यूशन आपवा माटे पण कोई नहीं आवी परिस्थिति में आवा हालात में तमे विचारो कई रीते तमे एक्सपेक्ट कर सको कि मारा वधारे मार्क्स आवशे समहाउ थोड़ा वक्त पछी अनाउंस थाय छे जे बीजो छोकरो हतो एना मार्क्स अनाउंस थाय छे एंड ही गॉट 83% 83%. तो आ व्यक्ति फरी एमनी पासे जईने पूछो कि भाई तमने 78 परथी 83% मळी गया वधा वधी गया मार्क्स तमारा एनो शुं रीजन छे तो ए छोकराने कीधुं कि मारा हालात मारो रीजन छे 1.5 कलाक बस में बेसी ने स्कूले आऊ और 1.5 कलाक थाकी जाऊँ एना करता मैं नक्की कर्युं आज स्कूल में जो भणावाना छे बधुं हूँ आ बस में ट्रेवल करता करता एक बार वाँची जईश અને જ્યારે સ્કૂલ પૂરી થઈને ઘરે જાઉં છું ત્યારે જે સ્કૂલમાં ભણાવેલું હોય છે એ બધું રિવિઝન હું 1.5 કલાકમાં કરી લઉં છું. મારા ગામમાં તો લાઇટ પાણીનું લાઇટનું કોઈ યુનો કન્ફર્મ નથી, કોઈ દિવસ છે કોઈ દિવસ નથી. જે દિવસે હોય છે ત્યારે હું રીડિંગ કરું છું અને જે દિવસે લાઇટ નથી હોતી ત્યારે મોડે રિવિઝન કરું છું. અને કેમ કે મને ગાઈડન્સ આપવાવાળું મારા પેરેન્ટ્સ કે કોઈ પણ નથી એટલે જ્યારે પણ સ્કૂલમાં ચા પીને પછી રિસેસ પડે છે હું મારા કન્સર્ન ટીચર્સ પાસે જઈને મારા પ્રોબ્લેમ સોલ્વ કરી લઉં છું. સી સચ એન એક્ઝામ્પલ एक ज परिस्थिति ने एक ज हालात ने एक विद्यार्थी पोतानी कामयाबी नो रीजन बतायो अने बीजा विद्यार्थी एज परिस्थिति नो रीजन बतायो कि भाई आ परिस्थिति इज यू नो रिस्पोन्सिबल फॉर माय सक्सेस. सो सी व्हाट वी आर सेइंग दैट यास्मिन बेने जे कीधु कि भाई मारी एक महीना नी छोकरी हती अने मैं लग्न पछी यू नो બહુ બધી રિસ્પોન્સિબિલિટી વધી જાય છે એક માતા તરીકે પત્ની તરીકે વહુ તરીકે અને એમાં પણ જો એમણે આ એક્ઝામ ક્રેક કરી હોય તો એના માટે એક જ કારણ જવાબદાર છે અને એ છે પેશન જુનૂન. ગાંડું લાગે છે ને કે ભાઈ હું ગાંડો થઈ ગયો છું બસ મારા વસ્તુ અચીવ કરવી છે બીજું કંઈ નથી દેખાતું મને દેટ ઇઝ પેશન અને દેટ ઇઝ વોટ વોઝ ધેર ઇન હર. અને જો જ્યારે તમારી પાસે પેશન હોય છે અને તમારી પાસે કંઈક કરવા માટે ગોલ હોય છે તો પછી તમે દરેક પરિસ્થિતિને પોતાના માટે હકારાત્મક જ બનાવી દો છો. પરિસ્થિતિ તમને નડતરરૂપ નથી થતી. સો ધ વેરી ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ યુ હેવ ટુ બી સેલ્ફ મોટિવેટેડ. જે આપણે કીધું ને કે ભાઈ પોતે મોટિવેટ થવું પડશે ત્યારે જ અને ત્યારે તમે મોટિવેટ થઈ શકશો જ્યારે તમારામાં પેશન છે. ધ વેરી સેકન્ડ પોઈન્ટ દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ યુ નો સેલ્ફ બિલીફ. જો તમે માનો જ નહીં કે હું કંઈ કરી શકીશ તો તમે નહીં કરી શકશો. આને માટે પણ એક એક્ઝામ્પલ શેર કરું છું. એક દિવસ હું ક્રુપકો જતી હતી, મારો એક પ્રોગ્રામ હતો. ઓએનજીસી સર્કલ પર મેં જોયું મારા આગળ એક છોકરો એક્ટિવા લઈને ચાલતો હતો. સાઈડ પરથી એક દૂધવાળો આવે છે અને એને ટક્કર મારી દે છે. એક્સિડન્ટ થઈ જાય છે, છોકરો પડી જાય છે, એને બાઇક પડી જાય છે અને આજુબાજુવાળા બધા ભેગા થઈ જાય છે અને આ છોકરાને હેલ્પ કરે છે. અમુક લોકો યુ નો દૂધવાળાને ગુસ્સો કરતા હોય છે, ચિલ્લાતા હોય છે અને બધા એક્સપેક્ટ કરતા હોય છે કે આ છોકરો પણ ઉભો થઈને દૂધવાળાને ખીજવાશે કે ગુસ્સો કરશે. આ છોકરો ઉભો થાય છે, એક્ટિવા ઉભી કરે છે, જેને એને હેલ્પ કર્યું એમને થેન્ક યુ કહે છે, કરે છે સ્માઇલ કરીને અને પોતાની ગાડી સ્ટાર્ટ કરીને ચાલવા માંડે છે. એન્ડ એવરીબડી વોઝ સરપ્રાઈઝ કારણ કે એ છોકરાએ ડરના લીધે નહીં, એના મોઢા પર ડર નહોતો દેખાતો કે ભાઈ ડર છે એટલા માટે એને ખીચવાનું એવું નહીં હતું. અને છોકરો ચાલ્યો જાય છે, એવરીબડી વોઝ સરપ્રાઈઝ કે આને દૂધવાળાને કંઈ નહીં કીધું. દૂધવાળો તો મોઢું નીચું કરીને તૈયાર હતો કે હમણાં મને ખીચવાનો છે કરી, પણ નથી હાપન. નાઉ આઈ એમ વેરી ક્યુરિયસ અને હું આવા લોકો આવા આવા એજના છોકરાઓ સાથે સાયકોલોજીકલ આસ્પેક્ટ સમજવા માટે સ્ટડી કરું છું એટલે મેં એમને ફોલો કર્યું અને એમને હાથ યુ નો બતાવીને કીધું કે ભાઈ આઈ વોન્ટ ટુ ટોક ટુ યુ. અને મેં ઉભા રાખીને કીધું કે તમે તે શું કામ પેલા દૂધવાળા ભાઈને કંઈ કીધું નહીં. તો એણે સ્માઈલ કર્યું અને એણે મને કીધું, મેડમ હું 12th સાયન્સનો છોકરો છું, એલપી સવાની સ્કૂલમાં ભણું છું અને મારો એમ છે કે હું 12th પછી નિર્મા ઇન્સ્ટિટ્યૂટ જે અમદાવાદમાં છે તે એન્જિનિયરિંગ કરવાનો છું અને એના પછી હું આઈઆઈએમ અમદાવાદ જે ઇન્ડિયાની સૌથી મોટી એમબીએ માટેની સંસ્થા છે આઈઆઈએમ અમદાવાદમાં હું એમબીએ કરવાનો છું અને મારો ગોલ છે કે હું ઇન્ડિયાનો સૌથી મોટો બિઝનેસમેન બનું. હવે તમે મને જવાબ આપો મેડમ કે જે ઇન્ડિયાનો સૌથી મોટો બિઝનેસમેન છે એ રસ્તા પર દૂધવાળા સાથે ઝઘડો કરશે? એટલા માટે મેં નહીં કહી. જે ફર્સ્ટ બોય અહીંયા છોકરો આવેલો એમણે કીધું કે કોઈ પણ ઘટના વાસ્તવિક જીવનમાં બનતા પહેલા આપણા મનમાં બનવી જોઈએ.
એના મનમાં ઘટના બની ગયેલી છે કે ભાઈ હું ઓલરેડી ઇન્ડિયાનો સૌથી મોટો બિઝનેસમેન છું અને એના કારણે જ એનું થિંકિંગ પ્રોસેસ, એનું પર્સનાલિટી અને એનું બિહેવિયર, એનું એટીટ્યુડ બધું એ પ્રમાણે ચેન્જ થઈ ગયું છે. રાઈટ? તો સૌથી મોટી પ્રોબ્લેમ અહીંયા સ્ટુડન્ટ્સમાં એ આવે છે કે દે આર નોટ હેવિંગ સેલ્ફ અવેરનેસ. સેલ્ફ અવેરનેસ નથી વિદ્યાર્થીઓમાં. સેલ્ફ અવેરનેસ એક પોતાના વિશે સેલ્ફ અવેરનેસ કે મારી જે પ્રકારની પર્સનાલિટી છે એ પ્રમાણે મને કયું ફિલ્ડ સૂટ કરે છે. લાઈક મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ દસમામાં આવતા સુધી એમને ક્લિયર હોવું જોઈએ કે આ મારો ગોલ છે, આ મારે અચીવ કરવું છે, પણ એ લોકો નથી ક્લિયર. એનું રીઝન એ છે, દ્વિધામાં છે. એનું રીઝન એ છે કે ભાઈ મને ખબર નથી કે મારા પર્સનાલિટી, ફોર એક્ઝામ્પલ મને એક ટીચર બનવું છે અને હું સારી રીતે પોતાનો પોઈન્ટ એક્સપ્રેસ નહીં કરી શકું તો હું સફળ ટીચર નહીં બની શકીશ. જો મારે એક લોયર બનવું છે અને હું આર્ગ્યુમેન્ટ નહીં કરી શકું તો એક સફળ લોયર નહીં બની શકીશ. રાઈટ? હું રાતના કામ કરવા માટે મારાથી રાત્રે જગાય નહીં અને મારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું છે, આઈ વોન્ટ બી એબલ ટુ બી અ ગુડ સક્સેસફુલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. તો મારી પર્સનાલિટીને અનુરૂપ સુટેબલ છે મારે રીતે પ્રોફેશન એ પહેલા જોવું પડશે. બીજું સેલ્ફ અવેરનેસ કે પીમેટ જેવી સંસ્થા છે જે મોટિવેટ કરે છે અને તમને સ્કોલરશિપ આપે છે, નોલેજ આપે છે, કયું કયું કરિયર અવેલેબલ છે દસમા કે બારમા પછી, કયા કોલેજીસ અવેલેબલ છે સુરતમાં, ગુજરાતમાં કે આઉટ ઓફ ગુજરાતમાં, એ વિશે પણ માહિતી નથી. રાઈટ? તો સેલ્ફ અવેરનેસ આપણા વિદ્યાર્થીઓમાં સતત વધારવાની જરૂર છે કે મારે શું કરવું છે અને એના માટે કઈ કઈ વસ્તુઓ મારી પાસે અવેલેબલ છે. તો ફ્રેન્ડ્સ, હું એ જ વસ્તુથી એન્ડ કરવા માંગીશ કે પીમેટ ઘણું સારું કામ કરે છે, સરાહનીય છે અને એ લોકો બહુ એફર્ટ કરે છે અને આઈ એમ ધી વિટનેસ, કારણ કે કન્ટિન્યુઅસલી મેલ થ્રુ એકબીજાને સંપર્કમાં રહે છે અને અબ્રોડ બેઠા બેઠા અહીંયા એક્ટિવિટીઝ કરાવે છે, ઇવેન્ટ્સ પોસિબલ કરાવે છે અને ફિનાન્શિયલી ફંડ ગેધર કરવું પણ ઇઝી નથી. સો દે આર ડુઈંગ વેરી મચ હાર્ડ વર્ક, પણ એમના એફર્ટ જે છે, એમના પ્રયત્નો જે છે, એ સફળ નહીં થઈ શકશે જો વિદ્યાર્થીઓ એમને સફળ બનાવવામાં મદદરૂપ નહીં થાય. અને વિદ્યાર્થીઓ સાથે હું એમ પણ કહીશ કે વાલીઓ પોતાના રીતે પ્રયત્ન નહીં કરે વિદ્યાર્થીઓને આગળ વધારવા માટે. સો વિથ દેટ આઈ વુડ અગેન બી થેન્કફુલ ટુ યુ ફોર લિસનિંગ ટુ મી. થેન્ક યુ.